हेलो स्टूडेंट्स, हूँ छू सावलिया सर और मारी यूट्यूब चैनल सावलिया सर केमिस्ट्री ट्रेनर में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, आ लेक्चर में आपणे विविध प्रकारना जे कार्बनिक संयोजनों जेनु वर्गीकरण आपणे अगाउना लेक्चर में जोई चूक्या छीए, ए पैकी अमुक कार्बनिक संयोजनों एने उदाहरण सहित अहीं आपणे समझी रह्या छीए अथवा तो एने जाणी रह्या छीए। अहीं टाइटल लख्यू छे मुक्त श्रृंखला बंधारण धरावता कार्बनिक संयोजनों। तो आपने एवो ख्याल छे आपणे कार्बनिक संयोजनोनो वर्गीकरण दर्शावतो जे चार्ट समझेला छीए एमां मुक्त श्रृंखला बंधारणवाळा अने चक्रीय बंधारणवाळा एवा बे प्रकारना मुख्य कार्बनिक संयोजनो छे, जे पैकी आ लेक्चरमां आपणे फक्त ने फक्त मुक्त श्रृंखला बंधारण धरावता कार्बनिक संयोजनो ने उदाहरण सहित जाणीशू। एक स्पष्टता हूँ खास करी दऊं छूं कि अहीं आपणे जे मुक्त श्रृंखला बंधारण धरावता कार्बनिक संयोजनों विषे जाणीए छीए ए फक्त ने फक्त प्राथमिक समझूती छे, एनुं संपूर्ण वर्गीकरण ए अहीं आपणे समझता नथी। आपणे फक्त ने फक्त एनी प्राथमिक समझूती लई रह्या छीए उदाहरण साथे। तो अहीं आपणे एवुं लख्युं छे बे प्रकारना संयोजनो छे, एटले के मुक्त श्रृंखला बंधारण धरावता संयोजनो जे छे ए बे प्रकारना छे। आपणे वर्गीकरणना चार्टनी अंदर पण आपणे ए दर्शावेलुं छे। एमां पहेलो प्रकार छे संतृप्त संयोजनो अने बीजो प्रकार छे असंतृप्त संयोजनो। लास्ट लेक्चरमां आपणे संतृप्त संयोजनो अने असंतृप्त संयोजनोनी व्याख्या જોયેલી છે, પરંતુ ત્યાં આપણે એના ઉદાહરણ નથી આપેલા। આપણે વર્ગીકરણના ચાર્ટ અને લાસ્ટ લેક્ચરમાં જે તે પ્રકારના સંયોજનો વિશે વ્યાખ્યાઓ દર્શાવેલી એ બંને બાબતોને અહીં આ લેક્ચરમાં અને આ પછીના લેક્ચરમાં ઉદાહરણ સહિત આપણે જોઈશું। તો ફરીથી મુક્ત શૃંખલા બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો બે પ્રકારના છે, સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો। સંતૃપ્ત સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ એટલે કે એકલ બંધ હોય છે, એટલે કે સિગ્મા પ્રકારનો બંધ હોય છે, અને અસંતૃપ્ત સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ ઉપરાંત એટલે કે એકલ બંધ ઉપરાંત સી ડબલ બોન્ડ સી અને સી ટ્રિપલ બોન્ડ સી હોય છે, એટલે કે સિગ્મા ઉપરાંત પાઈ બંધ પણ હાજર હોય છે। તો એ બાબતની સ્પષ્ટતા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। અહીં આપણે લખ્યું છે નંબર એક સંતૃપ્ત સંયોજનો, લખ્યું છે ફક્ત સી સિંગલ બોન્ડ સી એટલે કે એકલ બંધ ધરાવે છે, તેઓ બે પ્રકારના બંધારણ ધરાવે છે, બિનશાખીય શૃંખલા ધરાવતું બંધારણ અને શાખીય શૃંખલા ધરાવતું બંધારણ। હવે આ જે આપણે દર્શાવ્યું છે એ અહીંયા પણ હોય છે, પરંતુ અહીં આપણે એને બે અલગ ટાઇટલથી દર્શાવ્યું, પછી અહીંયા આપણે એને બે અલગ ટાઇટલથી નથી દર્શાવતા, સીધા એના ઉદાહરણ દર્શાવી દઈએ છે। તો અહીંયા ટાઇટલ છે બિનશાખીય સરળ શૃંખલા ધરાવતા સંતૃપ્ત સંયોજનો। સીધા બે ઉદાહરણ આપીએ છીએ, દાખલા તરીકે અહીં CH3 CH2 CH2 CH3 એટલે કે ચાર કાર્બનની સરળ શૃંખલાવાળું એક હાઇડ્રોકાર્બન જેને આલ્કેન પ્રકાર કહેવાય એ આપણે અહીંયા દર્શાવ્યું છે, જેનું નામ છે નોર્મલ બ્યુટેન, એન બ્યુટેન। અને બીજું ઉદાહરણ આપ્યું છે એ વિસ્થાપિત હાઇડ્રોકાર્બન આલ્કેન છે। વિસ્થાપિત એટલે એના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ ક્રિયાશીલ સમૂહ વડે થયેલું છે, અને એ ક્રિયાશીલ સમૂહ જે છે એ પણ સંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ છે, એટલે કે એમાં પણ ક્યાંય દ્વિબંધ નથી। એટલે તમે જોઈ શકો છો અહીંયા CH3 CH2 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 OH જેને બ્યુટેન વન ઓલ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, મેં અહીં જેટલા ઉદાહરણ દર્શાવ્યા છે એના મેં નામ દર્શાવ્યા છે, IUPAC નામ છે, સામાન્ય નામ પણ છે, પરંતુ IUPAC નામકરણ અને સામાન્ય નામકરણ માટે તમે NCERT બોર્ડ લેવલે ભણી ચૂક્યા છો, એટલે અહીંયા આપણે નામકરણને લઈ અને કોઈ ચર્ચા કરતા નથી। ત્યાર પછી છે શાખીય શૃંખલા ધરાવતા સંતૃપ્ત સંયોજનો, આવા સંયોજનો એક કે તેથી વધુ હાઇડ્રોકાર્બન શાખા ધરાવતા હોય છે। મેં લખ્યું છે હાઇડ્રોકાર્બન શાખા, દાખલા તરીકે કોઈ ક્રિયાશીલ સમૂહ શાખા તરીકે હોય તો આપણે એને શાખીય શૃંખલા ધરાવતા ન કહી શકીએ, જે શાખાની વાત થઈ રહી છે એ હાઇડ્રોકાર્બન શાખા હોવી જોઈએ। એટલે અહીંયા આપણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે આવા સંયોજનો એક કે તેથી વધુ હાઇડ્રોકાર્બન શાખા ધરાવતા હોય છે। દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે CH3 CH CH3, એ ત્રણ કાર્બનની સરળ શૃંખલા છે, એમાં બીજા કાર્બન ઉપર CH3 શાખા છે, તો એનું નામ આપણે 2 મિથાઇલ પ્રોપેન
આ પહેલો કાર્બન, આ બીજો અને આ ત્રીજો કાર્બન, તો બીજા કાર્બન ઉપર મિથાઇલ નામની શાખા છે એટલે 2-મિથાઇલ પ્રોપેન, જેનું સામાન્ય નામ છે આઇસોબ્યુટેન. એવી રીતે બીજા નંબરે આપણે એક ઉદાહરણ આપ્યું છે CH3CH CH2OH, એટલે કે આનું આ જ ઉદાહરણ છે, પરંતુ એમાં કોઈ સમૂહ વડે આપણે વિસ્થાપન દર્શાવ્યું છે. તો એનું નામ બતાવ્યું છે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ, જેમાં બીજા કાર્બન ઉપર આપણે અહીંયા નામમાં ભૂલ કરી છે, પ્રોપેન 1-ઓલ આવશે, કારણ કે અહીંયાથી કાર્બનને ક્રમ આપવામાં આવશે 1-2-3, એટલે બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ 2-મિથાઇલ પ્રોપેન, 3 કાર્બનની સરળ શૃંખલા જેને પ્રોપેન કહેવાય, અને પહેલા કાર્બન ઉપર OH સમૂહ એટલે પ્રોપેન 1-ઓલ. આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ એ એનું સામાન્ય નામ છે. એવી રીતે અહીંયા બીજા નંબરે છે અસંતૃપ્ત મુક્ત શૃંખલા બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો, અસંતૃપ્ત પ્રકારના, તો જેમાં સી સિંગલ બોન્ડ સી એકલ બંધ ઉપરાંત સી ડબલ બોન્ડ સી દ્વિબંધ અને અથવા સી ટ્રિપલ બોન્ડ સી ત્રિબંધ ધરાવે છે, જેની ચર્ચા પણ આપણે અગાઉના લેક્ચરમાં કરેલી છે કે અસંતૃપ્ત સંયોજનો કોને કહેવાય, પરંતુ ત્યાં આપણે ઉદાહરણની ચર્ચા મૌખિક કરેલી છે, અહીંયા આપણે ઉદાહરણ સહિત એને જોઈ રહ્યા છીએ. હાઇડ્રોકાર્બન શ્રેણીમાં તેઓના બે ભિન્ન પ્રકાર છે, એક આલ્કિન. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આલ્કિન છે એનું સામાન્ય સૂત્ર CnH2n છે. આલ્કેન, આલ્કિન, આલ્કાઇન પ્રકારની જે હાઇડ્રોકાર્બન શ્રેણીઓની ચર્ચા છે એ ધોરણ 10માં પણ આવી ગયેલી છે. એટલે આલ્કિન જે છે એનું સામાન્ય સૂત્ર CnH2n છે, જ્યાં એન બરાબર 2, 3, 4 એવી રીતે લઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આલ્કિનની વાત કરી રહ્યા છીએ એ આલ્કિન મુક્ત શૃંખલા બંધારણ ધરાવતું કાર્બનિક સંયોજન છે. એ જ પ્રકારે આપણે જે હાઇડ્રોકાર્બન આલ્કેનની વાત કરી એ પણ મુક્ત શૃંખલા ધરાવતું, એ મુક્ત શૃંખલા બંધારણ ધરાવતું કાર્બનિક સંયોજન છે. આલ્કેનમાં અને આલ્કિનમાં ચક્રિય બંધારણ ધરાવતા સંયોજનો પણ છે, જેની ચર્ચા લેટરોમાં આવશે. બીજી એક બાબત સ્પષ્ટ કરું છું કે હાઇડ્રોકાર્બન ચેપ્ટર, આ ચેપ્ટર પછીનું ચેપ્ટર, એમાં હાઇડ્રોકાર્બનનું જે વર્ગીકરણ છે એની અંદર પણ આલ્કેન, આલ્કિન, આલ્કાઇન અને એરિન એ પ્રકારનું વર્ગીકરણ આવશે, અને એમાં પેટા પ્રકાર પણ આવશે. એટલે અહીં જે દર્શાવેલું છે એ સંપૂર્ણ વર્ગીકરણ નથી. તો આગળ વધીએ. આલ્કિન જે અસંતૃપ્ત પ્રકારનું મુક્ત શૃંખલા બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં આપણે એને દર્શાવેલું છે, સામાન્ય સૂત્ર CnH2n, જ્યાં એન બરાબર 2, 3, 4 એવી રીતે. અહીં ઓછામાં ઓછા 2 કાર્બનથી જ આ સંયોજનો શરૂ થશે. જે પણ એટલે કે આલ્કિન પણ બિનશાખીય અને શાખીય એમ 2 પ્રકારના હોય છે, જેમ અહીંયા આપણે બિનશાખીય અને શાખીય લખ્યું છે, એમ આ પણ બિનશાખીય અને શાખીય 2 પ્રકારના હોય છે. આપણે 2 અલગ પાર્ટ નથી પાડ્યા, સીધા આપણે ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH CH2 CH3, તો આ છે બ્યુટ 1-ઇન. પહેલાં બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો 4 કાર્બનવાળો બ્યુટ અને પહેલાં બીજા વચ્ચે દ્વિબંધ છે એટલે 1-ઇન. અહીંયા મેં એન બરાબર 4 લખ્યું છે, તમે આ સૂત્રની અંદર એન બરાબર 4 લખી નાખો એટલે C4H8 એવું આનું અણુસૂત્ર થશે. તમે ગણી શકો છો 4 કાર્બન છે અને હાઇડ્રોજનની સંખ્યા એ 8 છે. તો આગળ વધીએ. હવે શાખાવાળું આપણે બતાવીએ, જેમ કે અહીંયા લખ્યું છે શાખીય, તો આ શાખીય છે CH2 ડબલ બોન્ડ CCH3, બીજા નંબરના કાર્બન ઉપર શાખા CH3ની છે. આપણે કહ્યું છે કે હાઇડ્રોકાર્બન શાખા હોવી જોઈએ, જેનું નામ થશે 2-મિથાઇલ પ્રોપ 1-ઇન, 1-2-3 3 કાર્બનવાળી સરળ શૃંખલા જેને પ્રોપ કહેવાય, પહેલાં બીજા વચ્ચે દ્વિબંધ એટલે 1-ઇન આવશે. આલ્કિન માટે ઇન પ્રત્યય હોય છે જે આપણે જાણીએ છીએ. બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે એટલે 2-મિથાઇલ પ્રોપ 1-ઇન છે. તે ઉપરાંત વિસ્થાપિત આલ્કિન સંયોજનો પણ સમાવેશ થાય છે. વિસ્થાપિત આલ્કિન સંયોજનો એનો મતલબ કે આ જે હાઇડ્રોજન ધરાવતા જે ભાગ દેખાય છે એમાં ગમે તે સ્થાને વિસ્થાપન થયેલું હોય એવું પણ હોઈ શકે. અહીંયા પણ હાઇડ્રોજન દેખાય છે, જ્યાં જ્યાં પણ ત્યાં ગમે તે હાઇડ્રોજનનું વિસ્થાપન એ અન્ય ક્રિયાશીલ સમૂહ વડે થયેલું હોય. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો બ્યુટ 1-ઇન છે, એમાં 3 નંબરના કાર્બન ઉપર CL છે, તો આપણે 3-ક્લોરો બ્યુટ 2-ઇન, સોરી અહીંયા નામકરણમાં ભૂલ કરી છે, બ્યુટ 1-ઇન આવશે એટલે 3-ક્લોરો બ્યુટ 1-ઇન, જે આનું આ જ છે પરંતુ 3 નંબરના કાર્બન ઉપર આપણે CL વડે વિસ્થાપન દર્શાવ્યું છે એટલે 3-ક્લોરો બ્યુટ 1-ઇન થશે. આલ્કાઇન, તો જેમ અહીંયા આલ્કિન અને આલ્કાઇન એ અસંતૃપ્ત સંયોજનો માટે આપણે દર્શાવેલા છે,
તો આલ્કાઇનમાં કોઈ જ ફેરફાર નથી. જ્યાં આલ્કિનમાં તમને સી ડબલ બોન્ડ સી દેખાય છે ત્યાં આલ્કાઇનમાં સી ટ્રિપલ બોન્ડ સી વિચારવાનો છે. એટલે લખ્યું છે ઉપર મુજબ સી ડબલ બોન્ડ સીને સ્થાને સી ટ્રિપલ બોન્ડ સી. અહીંયા આપણે સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન માઇનસ ટુ દર્શાવેલું છે, એન બરાબર બે ત્રણ ચાર એવી રીતે થશે. એટલે અહીંયા પણ આપણે વિચારીએ તો આ એન બરાબર ચાર માટે જ છે. તમે ચાર લખશો અહીંયા તો સી ફોર, ચાર દુ આઠ, આઠમાંથી બે જાય એટલે છ, તો તમને ચાર કાર્બન અને છ હાઇડ્રોજન દેખાશે. તમે જોઈ શકો છો આનું નામ થશે બ્યુટ વન આઈન. તો આઈન પ્રત્યે એ આલ્કાઇન માટે લાગતો હોય છે. અહીંયા આપણે એક વિસ્થાપિત આલ્કાઇન પણ દર્શાવેલો છે. તમે જોઈ શકો છો કે વન ટુ થ્રી ફોર, ત્રીજા કાર્બન ઉપર ક્લોરો છે તો થ્રી ક્લોરો બ્યુટ વન આઈન એવું એનું એક ઉદાહરણ પણ આપણે લઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.